અમદાવાદમાં વર્ષ 2008માં થયેલ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે કુલ 49 દોષિતોમાંથી 38ને ફાંસીની સજાનો તથા 11ને છેલ્લા શ્વાસ સુધીની સજાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે એક સાથે 38 ગુનેગારને ફાંસીની સજાનો હુકમ અભૂતપૂર્વ છે. આ પહેલા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં 26 ગુનેગારને ફાંસીની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. આજનો ચુકાદો અભૂતપૂર્વ ઐતિહાસિક અને આતંકીઓ માટે ઉદાહરણરૂપ છે.